ડીસા નગરપાલિકાના કથળેલા વહીવટની ગવાહી આપતા આ દ્રશ્યો છે શહેરની સરગમ સોસાયટી નજીક આવેલી સરસ્વતી હાઈસ્કૂલ નજીકના દ્રશ્યો આ શાળા આગળ છેલ્લા ઘણા સમયથી ગટર તૂટેલી હાલતમાં પડેલી છે અને પાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી સરસ્વતી હાઈસ્કૂલમાં અંદાજીત એક હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ શાળાના હજારો વિદ્યાર્થીઓ દરરોજ આ ગંદા અને દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવા મજબૂર છે આ ગટરો તૂટેલી હોવાને લીધે મહિનામાં અનેકવાર પશુઓના પડી જવાથી પણ મોત નીપજે છે અત્યારે પણ આ તૂટેલી ગટર નજીકથી પસાર થતી એક ગાય ગટરના કાદવમાં ફસાઈ જતા ગટરના ગંદા પાણીમાં રીબાઈને મોત નીપેઠી હતી ગાયના આ મોત બાદ આ વિસ્તારમાં અશય દુર્ગંધના લીધે આ વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની લોકોમાં દહેશત જોવા મળી રહી છે આજે અહીંયા દિશા ખાતે સરસ્વતી વિદ્યાશંકુલની સામે અને શિશુવાટિકાની બાજુમાં એક મોટી ગટર લાઈન લાવીને પસાર થાય છે આ ગટર લાઈન વીસ ફૂટ ઊંડી છે અહીંયા નગર નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલી છે અને ખુલ્લી મૂકી દેવામાં આવી છે આમાં હાલે પણ પાણીનો ભરાવો ફૂલ પડેલો છે અને આ ઘોર બેદરકારીના કારણે આમાંથી કેટલાય પશુઓ આજે પોતાના જીવ ગુમાવ્યા છે આજે પણ એક ગાય અંદર પડી અને હાલ જ અમે જોઈ છે ગાય અત્યારે મરી ગયેલી છે ખરેખર આ જો નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે આવો જો ચાલશે તો અહીંયા કેટલી અવ્યવસ્થા થશે અને અને કેટલો બધો રોગચાળો ફેલાવો થશે તો ખરેખર નગરપાલિકાને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં આ બાબતે કોઈ ધ્યાન ન આ વિસ્તારની અંદર એટલી બધી ગંદકી હોય છે ખાડા હોય છે આ જે નગરપાલિકાના જે અહીંયા છેવાડાનો જે વિસ્તાર છે ખરેખર એને નગરપાલિકાએ ધ્યાનથી લેવું જોઈએ આ જનતાને પૂરી સુવિધા મળવી જોઈએ અને આ ગટર જે લાઈન છે એને તાત્કાલિક બુરવી જોઈએ અને અહીંયા પાઇપલાઈન અહીંયા ગટરના જે નાણાં નોકવા જોઈએ અને પાણીનો નિકાલ કરવો જોઈએ અને બાજુમાં સ્કૂલ આવેલી છે નાના બાળકો આવેલા છે શિશુવાટીના બાળકો આવેલા છે અહીંયા જો કદાચ બાળકો અંદર સામે જો નજર કરે તો પણ અંદર પડી જાય એવી મોટી ખાણ છે તો અમે સતવારે આનો નિકાલ કરે આવી નગરપાલિકાને અમે વિનંતી કરીએ છીએ અહીંયા સરગમ વિસ્તારની અંદરથી આ એક ગટર મોટી બધી નગરપાલિકાએ ખોદીને મૂકેલી છે અને આની પાણી વારે ઘડીએ ભરાઈ જાય છે અને અંદર દસ ફૂટ આજુબાજુ ઊંડી જીસીબીથી કરેલી છે અને અહીંયા આ સરગમ સોસાયટીવાળાને વારે વારે દર વખતે આ તકલીફ છે અને લગભગ મેં દર મહિને હું એક ગાય આ ગટરમાંથી ઘડવરાવું છું અને આ આ ગાયનો ઘટાવેલી ગટરમાંથી ઘટાવતા હંગાથેનો મેં માનનીય ચીફ સાહેબશ્રીને મેં પણ વિડીયો મૂકેલો છે પણ આ જ દિવસ સુધી હજી સુધી કોઈ ગટરની આ કાર્યવાહી કશું કરી નથી અને આની પણ રજૂઆત વારે ઘડીએ કેટલી વખત અમે પણ કરેલી છે કોઈ સફાઈવાળો નથી આવતો અને સફાઈ બાબતનો પણ મેં વિડીયો મૂકેલો છે પણ છતાંય હજી આજ દિવસ સુધી સાહેબે કોઈ ધ્યાનમાં લીધું નથી તો હવે આ સોસાયટીની અંદર અમારે એટલી બધી તકલીફ છે કે હર કોઈ બી ગટરથી માંડી અને ટોટલ અગવડતાઓ છે તો અમારી નમ્ર વિનંતી છે કે નગરપાલિકાને કે અમને આ છેવાડો વિસ્તાર છે તો આ અમને અમારી જે તકલીફો છે એ દૂર કરો એવી અમારી નમ્ર વિનંતી છે આ વિસ્તારમાં હજારો એનાક મકાનો ઉપરાંત શાળાઓ પણ આવેલી છે અને આ શાળામાં હજારોની સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે ત્યારે પાલિકા આ બાબતે ગંભીરતા દર્શાવીને તૂટેલી ગટરોનું ઝડપી સમારકામ કરાવે તો આ વિસ્તારમાં રોગચાળાની ફેલાયેલી દહેશતને દૂર કરી શકાય તેમ છે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર